આમાંથી કેટલા જણાને પૈસા વાળું થવું છે? તો તમે અત્યારે મોબાઈલ ફોનમાં સમય બગાડશો અને રમત બે કલાક ચાર કલાક રમ્યા કરશો તો પૈસાવાળા ક્યારે થશો નહીં. જે મોબાઈલ છે એ બી વેચવા કાઢવો પડશે પાછું. અત્યારે દુનિયાના 72 દેશોમાં 30 લાખ લોકોના હૃદયમાં સજાનંદ 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 થાય છે. જો તમારે પૈસાવાળું થવું હોય તો વાંચો 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 અને વાંચો. ધીરુભાઈ જ્યારે એના ગામમાં હતા ત્યારે પ્રાથમિક 7મું ધોરણ ભણ્યા ત્યાં સુધીમાં 5000 પુસ્તકો વાંચ્યા હતા. ભગવાનને માટે અને ગુરુકુળને માટે કંઈક કરી છૂટવાની એવી ઈચ્છા જાગે તો એવા વિદ્યાર્થીઓ એમણે આ ગુરુકુળનું પાણી છે એને શોભાયું છે અને એને વધાર્યું છે. પરાત્પર પુરુષોત્તમ નારાયણ, ઘનશ્યામ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી, પૂજ્ય સંતો, આદરણીય હરિભક્તો, ભાઈ શ્રી ચેતનભાઈ, વહાલા વહાલા નાના નાના ગુરુબંધુઓ, જય સ્વામિનારાયણ. તમને બધા એને મોટા થવાની ઉતાવળ છે ને, પણ મોટા થવામાં મજા નથી. ખોટી ખોટી જવાબદારીઓ માથા ઉપર આવશે અને પછી થશે કે થોડાક વર્ષ હજી વધારે સ્કૂલમાં રહ્યા હોત તો મજા આવત. હે, એટલે અત્યારે જે તમે છુઓ એની મજા લેવાની છે તમારે. પેટનું કરવું, વેઠનું કરવું અને ઠેઠનું કરવું, બરાબર? એટલે આપણું કરવું, આપણા કુટુંબનું કરવું, પણ સાથે સાથે આત્માનું કલ્યાણ પણ કરી લેવું. અહીંયા જે સંતો તમને ભાતું બંધાવે છે દરરોજના, પછી કેવું હોય કે દરરોજ જલેબી ખાઈએ ને એટલે જલેબો થઈ જાય. હવે દરરોજ સંતો આની આ વાતો કર્યા કરે એટલે હવે ઠીક છે, ભાઈ આવી ગયા ને ઝોલા ખાય ને આંબળીને હાલતા થઈ ગયા. પણ છતાંય કાંઈ સમજાય નહીં તોય પણ ફાયદો કરશે. એક સંન્યાસી મહારાજની પાસે એક ગામડીઓ ભાઈ દરરોજ કથા સાંભળવા જાય, કથા સાંભળે અને અઠવાડિયું વહી ગયું પછી કે બાપુ તમે બોલો છો પણ કાંઈ યાદ રહેતું નથી, બધું માથેથી વહ્યું જાય છે, શું કામનો? તો બાપુ કે કાંઈ વાંધો નહીં, ભલે ને માથે વયું જાતો, પણ એમાં તો ફાયદો શું થાય મને? તો બાપુ કે જો સામે પેલો સુંડો પડ્યો છે ને, હા બાપુ એ તો છાણવાળો સુંડો પડ્યો છે, સારું જા નદીએ જા ને એમાં પાણી ભરી આવ. એટલે વિશ્વાસુ માણસ હતો તમારા જેવો કે દરરોજ સંતો સામે આવીને બેસી જાવ જોઈએ, એવો વિશ્વાસુ. એટલે એ તો નદીમાં ગયો, હવે સુંડામાં તો પાણી, સુંડો તો જોયો છે ને તમે બધા, ખેડૂતના દીકરાઓ છો, ગામડેથી આવો છો એટલે સુંડો જોયો, વાંસનો બનેલો હોય એમાં પાણી આવે ન આવે ને, પણ એને વિશ્વાસ હતો કે બાપુએ કીધું છે, સંન્યાસી મહારાજે કીધું એટલે પાણી આવશે. એટલે સુંડો ભર્યો, ભરીને ચાલતો થયો, તે તો પાણી જતું રહ્યું. એટલે ત્યાં પાછો આવ્યો ઘરે, બાપુ પાણી તો રહ્યું નહીં, કાંઈ વાંધો રહી તું તારે મૂકી દે, કથા સાંભળ. બીજે દિવસ સવારે પાછું એણે એ પ્રશ્ન પૂછ્યો, એટલે કે જા સુંડો ભરીને પાણી ભરી આવ. 4 દિવસ એવું કર્યું અને 5મે દિવસે પાછું બાપુને પૂછ્યું તો 5મે દિવસે બાપુ કે જા સુંડો આમ પાણી ભર્યા, પણ બાપુ હું દરરોજ જાઉં છું ને દરરોજ પાણી તો કાંઈ રહેતું નથી, સારું એ હુંડો અહીંયા લઈ આવો. પહેલે દિવસે કેવો હતો? તો કે બાપુ બહુ છાણ લાગેલું હતું. આજે કેવો છે? કે ચોખ્ખો થઈ ગયો, ભલે પાણી ન રહ્યું પણ ચોખ્ખો તો થઈ ગયો ને, એમ તારી ઉપર કથા ભલે ઉપર જતી રહેતી પણ તું ચોખ્ખો થઈ જશે, એમ આપણે અહીંયા ચોખ્ખા થવા બેઠા છીએ, બરાબર છે? આમાંથી કેટલા જણાને પૈસાવાળું થવું છે? ઓહ, બધાને પૈસાવાળું થવું છે. અહીંથી તમારે અમદાવાદ જવું હોય અને તમે જામનગરની બસમાં બેસો તો આવે અમદાવાદ? નો આવે? કેમ નો આવે? આવે જ ને, આવવું જોઈએ, ના આવે બસમાં બેસીએ તો ના આવે? જામનગર આમ છે ને અમદાવાદ આમ છે, બરાબર ને? એટલે જામનગરની બસમાં બેસી જઈએ તો અમદાવાદથી દૂર જઈએ. એમ જો પૈસાવાળું થવું હોય તો કેમ થવાય, કઈ બસમાં બેસવું એ શીખવું પડે ને. તો એને માટે ટેલિફોનમાં મોબાઈલ ફોનમાં ફોન સમય બગાડવાનો નહીં. જો તમે અત્યારે મોબાઈલ ફોનમાં સમય બગાડશો અને રમત બે કલાક ચાર કલાક રમ્યા કરશો તો પૈસાવાળા ક્યારે થશો નહીં. જે મોબાઈલ છે એ બી વેચવા કાઢવો પડશે પાછો, ખ્યાલ આવ્યો? અત્યારે તમારી ઉંમર છે ભણવાની અને વાંચવાની.
તમે આમાં કોલેજના વિદ્યાર્થીઓ જે હોય 11માં 12માંના, તમારા પાઠ્યપુસ્તક સિવાય બીજા કોઈ પુસ્તકો વાંચો છો? હા પાડો છો? સાચું સાચું વાંચો છો? સોગંદ ખાઈને કહેશો કે વાંચીએ છીએ એમ? ઊભો થા તું, ચાલ. કયું પાઠ્યપુસ્તક સિવાયનું કયું પુસ્તક તે વાંચ્યું આ મહિનામાં? જનરલ નોલેજ. ઓકે, મને જનરલ નોલેજના બે કે ત્રણ આપી દે. અહીંથી સૂર્યનું અંતર કેટલું છે આપણે અહીંથી? તમે દાંત કાઢોમાં તમને કોઈને ખબર નથી. હા, એને તો ઊભો તો થયો, હિંમત તો કરી એને. બસની માથે 8 મીંડા, એટલું તો બધું નથી. 350 મિલિયન કિલોમીટર, મિલિયન માઇલ, એટલે હવે એમાં કિલોમીટર કેટલા થાય મને નહીં સમજ પડે પાછી. ઓકે, વાંધો નહીં, બેસી જા. ઓકે, તો તમારા પાઠ્ય પુસ્તક સિવાયનું ઇતર વાંચન તમે કરજો. જો તમે ફોનમાં અત્યારે સમય બગાડશો તો તમે તમારી જિંદગી બગાડી રહ્યા છો, ખ્યાલ આવ્યો? ક્યારેક ક્યારેક તમે રમો અઠવાડિયામાં એકવાર, એનો વાંધો નથી, પણ દરરોજ ફોન ઉપર જામ્યા રહેશો. અહીંયા તો ગુરુકુળમાં એલાવ નથી, પણ ઘરે જઈને તમે ટાઈમ બગાડશો તો એ ટેવ પડી જશે. એ ટેવ સુટેવ નથી, એ કુટેવ છે. એમાંથી ફાયદો કશો જ થવાનો નથી, અને તમારું મગજ ખરાબ થશે. અને ઉપરથી જુગાર રમતા શીખી ગયા તો તમારા બાપાનું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે. જે કાંઈ 5-25 હજાર કે 2 લાખ હશે. અમારે સુરતમાં આપણે ગુરુકુળના કેટલાય છોકરાઓના બાપાના બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયા. ઓલા બાપાનો ફોન હોય, એ બેંક સાથે કનેક્ટ કરેલો હોય, તો અત્યારે એવી કંઈક ગેમો આવે છે કે ગેમ જાતે શોધી લે કઈ બેંકમાંનું ખાતું છે. પહેલાં 500 રૂપિયા આપે તમને રમવા માટે, અને ઘણીક વાર જીતાડે તમને ગેમમાં. 500 ના 700 થાય, 800 થાય, પછી મંડે તૂટવા, અને મંડે બેંકમાંથી જવા પૈસા. અને બેંકમાં એવું એનું પ્રોગ્રામ સોફ્ટવેર છે, અલ્ગોરિધમ એવું છે કે બેંકમાંથી મેસેજ પણ ના આવે કે તમારા પૈસા ઓછા થઈ ગયા છે, લોકોના ખાતા સાફ થઈ જાય છે. એટલે આવેરવાડે દારૂ કરતા પણ ફોનનું વ્યસન ખરાબ છે. કેવું? કારણ કે દારૂ તો એક ગ્લાસ કોકે પી લીધો ને બેભાન થઈ જાય, ભાઈ પડ્યો રહે, પછી તો કાંઈ કરે નહીં. ઓલું તો ખાતું ખલાસ થઈ જાય, પૈસા બરબાદ થઈ જાય, અને ક્યાંયનું કાંઈ રહે, અને પાછો કાયમ માટેનું એનું લત ચાલુ રહે. એટલે મહેરબાની કરીને જો તમારે પૈસા વાળું થવું હોય તો વાંચો, વાંચો, વાંચો અને વાંચો. બરાબર છે? તમારા પાઠ્યપુસ્તક સિવાયના પાઠ્યપુસ્તકને આનુષંગિક પુસ્તકો વાંચો, જેથી તમારું જ્ઞાન વિશાળ થાય. મને તમે અત્યારે 2000 છોકરાઓ છો અહીંયા, 1500-1300 છોકરાઓ છો, એમાંથી તમે કોઈ પણ સબ્જેક્ટ ઉપર પૂછો તો હું એના વિશે બોલી શકું 15 મિનિટ 20 મિનિટ, અડધો કલાક. એનું કારણ એ છે કે નાનપણમાં મેં બહુ જ વાંચન કર્યું છે, અને અત્યારે હું વાંચું છું. અત્યારે મારે પરીક્ષા તો આપવાની નથી, 62 વર્ષ થઈ ગયા, એટલે તો ગવર્મેન્ટે રિટાયર કરી દીધું. બરાબર, તો મારે તો પરીક્ષા આપવાની નથી, છતાં અત્યારે બી હું દરરોજનું 5 કલાક ઓછામાં ઓછું વાંચું છું. ખ્યાલ આવ્યો? તો તમારે તો આ ઉંમરે 15-16-14 વર્ષના છો બાળકોએ તો કેટલું બધું વાંચવું પડે ને. હું તમારે જેવડો હતો ત્યારે રાતના 2-2.5 વાગ્યા પહેલા ક્યારેય સૂતો નહોતો. અમારા જમાનામાં પેલી લાઇટો નહોતી, ફાનસ હતા. અહીં ગુરુકુળમાં ભણવા આવ્યો 8માં 9માં ત્યારે જ લાઇટવાળા થયા. ગામડે તો લાઇટ હતી નહીં, ગામડે તો હું 10માં આવ્યો ત્યારે લાઇટ આવી. 2 ફાનસ રાખીને વાંચતો. ફાનસ જોયે છે ને તમે લોકોએ? હે, 2 ફાનસ એટલા માટે રાખવા પડે, ગામડામાં તો પવન આવતો હોય, ઘર તો પેક ના હોય, તો પવનથી એનો ફોટો છે એ કાળો થઈ જાય, તો પછી ગરમ હોય તો સાફ ના થઈ શકે. એટલે એક કાળો થઈ જાય 2-3 કલાક પછી, એટલે બીજો ચાલુ કરવાનો, અને આ ઠંડો થાય પછી એને સાફ કરવાનો, અને પછી પાછો એને ચાલુ કરવાનો. એમ કરીને દરરોજ 2-2.5 વાગ્યા સુધી વાંચતો. તમે જો વાંચશો તો જ્ઞાન આવશે. જ્ઞાન આવશે તો તમે અલગ અલગ વિષયોને સારી રીતે સમજી શકશો, અને સમજી શકશો તો ઘણા બધા વિષયો સમજ્યા હોય એમાંથી એક વિષય છે એમાં તમે ભણીને આગળ વધશો, એમાં પારંગત બનશો, તો તમને ભવિષ્યમાં સારી નોકરી મળશે. સારી નોકરી મળશે તો સારી ઘરવાળી મળશે, અને સારું કુટુંબ થશે, તમે પૈસાવાળા થશો. જો અત્યારે અમારે ત્યાં
નોકરી માટે અરજી આવે 500 અરજીમાંથી 2 જણાને માંડ માંડ સિલેક્શન કરી શકાય છે. ડિગ્રી હોય છોકરાઓ પાસે પણ એને કશી જ ખબર નથી હોતી. કોલેજમાં ભણતા છોકરાઓને સ્વામી વાંચતા સરખું નથી આવડતું. ગઈકાલે તરવડા ઘનશ્યામ સ્વામીના આસને એક છોકરો વાંચવા આવ્યો, વચનામૃત વાંચ્યું. બિચારો પ્રેમથી વાંચતો હતો, ભાવથી વાંચતો હતો, પણ એક વાક્ય શુદ્ધ ઉચ્ચારણ સાથે અક્ષરો ખાધા વગર વાંચતો નહોતો. પછી મેં એને એક લાઇનનો 4 વાર પાઠ લેવડાવ્યો. હું બોલું, એક એક અક્ષર એક એક શબ્દ ને એને બોલાવડાવું, અને છતાંય 4 વખત પાઠ લીધા લેવડાવ્યા પછી એ બોલી નહીં શક્યો. મેં કીધું, જેમાં ભણે? તો TY BCOMમાં ભણું છું. જો તમે નહીં વાંચો, ગુજરાતી પણ તમારી માતૃભાષા છે, એ પણ તમને સ્પષ્ટ બોલતા કે સ્પષ્ટ વાંચતા ના આવડતી હોય, તો ઇન્ટરવ્યુમાં તમે ઇન્ટરવ્યુ કેવી રીતે આપશો? ખ્યાલ આવે છે? અત્યારે સાહેબો તમને મારી નથી શકતા, ખરેખર તો ધોકાવવા પડે. ચોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમજમ, એવી અમારે ત્યાં અમારા જમાનામાં કહેવત હતી. હવે અત્યારે સરકાર ગાંડી થઈ છે કે તમને કંઈ કરી શકાતું નથી. તમને વિદ્યાર્થીઓને દંડ વગર ક્યારેય વિદ્યા ન આવી શકે, પણ દંડ આપી શકાતો નથી, એ અત્યારે દુર્ભાગ્યની વાત છે. પણ તમારે દંડ લેવાનો, એમ વિરોધ નહીં કરવાનો. દંડ કરે સંતો ઊભા રાખે તો તમારે ચૂપચાપ, કારણ કે એ તમારા હિત માટે છે. બરાબર છે? હવે અમેરિકા બહુ મહાન શક્તિશાળી રાષ્ટ્ર એટલા માટે છે કે ત્યાંના છોકરાઓ નાનપણથી રિસર્ચ કરે છે. સમજ પડી? રિસર્ચ, તમને રિસર્ચ, સંશોધન. તમે શું સંશોધન કરો છો ક્યારે કાંઈ? સરસ, તમે કરતા હો તો સારી વાત છે. લો, કોઈ પણ સબ્જેક્ટ ઉપર વધારે ઊંડાણમાં જવું, એનું નામ રિસર્ચ. બરાબર છે? પાણી, તો પાણી ગ્લાસમાં જોયું તો પાણી ઉપર વિચાર આવવો જોઈએ કે તમે ખાસ કરીને જે અત્યારે તો હાઈસ્કૂલમાં પણ કેમેસ્ટ્રી તો 7માં 8માંથી આવી જાય છે ને, પાણીની ફોર્મ્યુલા શું છે? વન્ડરફુલ. હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 મોલેક્યુલ, રાઈટ? બંને ભેગા થાય તો શું થાય? પણ એની વચ્ચે ધડાકો થાય, ધડાકા થયા પછી પાણી થાય ને. હા, તો પાણી જોઈએ ત્યારે તમને એમાં H2O દેખાવું જોઈએ. બરાબર છે? એમ દરેક વસ્તુ જ્યારે જોઈએ આપણે, આ લાકડું જોઈએ તો એમાં કાર્બન ચેઇન દેખાવી જોઈએ આખી. હે, ખાવાનું જોઈએ તો એમાં એક એકમાં આપણને મોલેક્યુલ દેખાવા જોઈએ. જેને આગળ વધવું છે એને જે કોઈ વિષયમાં ઊંડાણથી જોવું, એનો મતલબ છે કે મેં સંશોધન કર્યું. આવું અત્યારથી ટેવ પાડશો તો મોટા થઈને તમને પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરવાની ખબર પડશે. જ્યારે તમે પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરો ત્યારે તમને એમ થાય કે એનું સોલ્યુશન મળી જાય તો કેવી મજા આવે. જો તમે એક પણ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી શકશો તો એમાંથી તમે આખી ઇન્ડસ્ટ્રી ઊભી કરી શકશો. ખ્યાલ આવ્યો? હું સુરતમાં આવ્યો ત્યારે પહેલા વહેલા મેં ઇલેક્ટ્રોનિક આંખ બનાવી, ઓપ્ટિકલ સેન્સર બનાવ્યા. આ કપડાં વણવાના મશીનો જોયા છે? હે, લૂમ્સ, કપડાંની લૂમ્સ જોઈ છે છોકરાઓએ? તમે લોકોએ ન જોયું હોય તો પિક્ચરમાં ક્યાંક જોયું હોય. એમાં શટલ ચાલતું હોય, વાણો અને તાણો. બરાબર છે? વાણો હોય અને તાણો હોય, તાણા લાંબા લાંબા હોય, વાણો ફટ ફટ જતો હોય. તો એમાં જે શટલ હોય, શટલને ગુજરાતીમાં શું કહેતા હશે મને ખબર નથી. એનીવે, કાઠલો કે એની ઉપર દોરો લપેટેલો હોય વાણો, એ આમથી અંદર વણાતો જતો હોય. એ વાણો ખૂટી જાય એટલે ખજૂરો પડે કપડામાં. જો વચ્ચે ખૂટી જાય તો 100 મીટરનું તાકો ચાલ્યો જતો હોય, એમાં વચ્ચે ખજૂરો પડે એટલે એ સેકન્ડનું કાપડ થઈ જાય, રાઈટ? તો એ ખજૂરો ન પડે એવી ઇલેક્ટ્રોનિક આંખ અમે લોકોએ બનાવી, કે જેને કારણે કાપડ જે સેકન્ડ થતું હોય એ બચી જાય, અને કાપડની કિંમત જે કારખાનાવાળો છે એને વધારે મળે. કારણ કે મેં જોયું કે એ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢ્યું. તો અત્યારે અમારી કંપનીએ બનાવેલા, એ કંપની પાસે મેં કોઈને ભેટમાં આપી દીધી છે, પણ એ કંપનીએ બનાવેલા અત્યાર સુધીમાં 2 લાખથી વધારે એ ઇલેક્ટ્રોનિક આંખ અત્યારે બજારમાં કામ કરી રહી છે. સો યુ ફાઇન્ડ એ પ્રોબ્લેમ, દેન સ્ટાર્ટ વર્કિંગ ટુ ફાઇન્ડ અ સોલ્યુશન ફોર ધેટ. બરાબર છે?
શું મુશ્કેલી છે એ શોધો, પછી મુશ્કેલીને કેમ હલ કરવી એ શોધો, એટલે એમાંથી આખો ધંધો તમારો ઊભો થઈ જાય, બરાબર. પછી મેં બીજો પ્રોબ્લેમ જોયો હીરા ઉદ્યોગની અંદર, કે હીરા કાપવામાં લોકોને બહુ મોટી મુશ્કેલી પડી રહી છે. હીરો ખાણમાંથી આવે એટલે લાંબા ટૂંકો વાંકા ચૂકો બધો હોય, એને સરખો કાપે પછી એને ગોળ કરી શકાય ને એમાંથી હીરો બનાવી શકાય. તો હીરો હીરાથી કપાતો હતો અને એમાં બહુ જ નુકસાન જતું હતું લોકોને. તો અમે લોકોએ લેઝર મશીન શોધી કાઢ્યા કે જ્યાં હીરો હીરાને નહીં પણ પ્રકાશ હીરાને કાપી શકે. ખ્યાલ આવ્યો? તો પેલા શું કર્યું, પ્રોબ્લેમ જોયો કે આ પ્રોબ્લેમ છે અને એને આનાથી સોલ્યુશન થઈ શકે. તો એમાંથી આખી એક મોટી ઇન્ડસ્ટ્રી, આજે સુરતની અંદર 25,000 થી 27,000 લેસર મશીનો ચાલે છે. એક એક જ્યારે મેં બનાવ્યું ત્યારે એક મશીનની કિંમત 50 લાખ રૂપિયા હતી. અત્યારે ભાવ ઘટીને, કારણ કે માસ પ્રોડક્શન શરૂ થયું એટલે સસ્તું થવા માંડ્યું, અત્યારે 10 થી 12 લાખ રૂપિયામાં મશીન એક આવે. હવે એવા 27,000 મશીનો ચાલે છે સુરતમાં. ખ્યાલ આવ્યો? મારે ત્યાંથી શીખીને છૂટા થયેલા ફેક્ટરી બિઝનેસવાળા 200 જણા છે અત્યારે. 200 કંપનીઓ સુરતમાં ઊભી થયેલી છે, એ બધા કરોડપતિ થઈ ગયા છે. કેમાંથી? પ્રોબ્લેમ ફાઇન્ડ સોલ્યુશન એન્ડ ધેટ બીકમ્સ મની, બરાબર છે. તો પ્રોબ્લેમ શું છે એ ગોતવા માટે પહેલાં તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ બેઝિક, હે, તો જ થઈ શકે ને. સામાન્ય પ્રોબ્લેમ માનો કે વડીલો હોય બાથરૂમમાં જાય, એકવાર બેસી જાય ઊભા ના થઈ શકે, તો એનો પ્રોબ્લેમ કાઢવા માટે શું થાય, ઉપર દોરડું બાંધી દે, તો દોરડું બાંધે તો એ જાતે ઊભા થઈ શકે ને. સો યુ હેવ ટુ ફાઇન્ડ અ પ્રોબ્લેમ, ધેન નોટ નેસેસરી કે એવરી પ્રોબ્લેમના સોલ્યુશન કોમ્પ્લેક્સ હોય, સિમ્પલ સોલ્યુશન હોય, એ સિમ્પલ સોલ્યુશન કાઢો, એમાંથી પણ રોજગાર ઊભો થઈ શકે, એમાંથી ધંધો ઊભો થઈ શકે, એમાંથી પૈસાવાળા થઈ શકાય. ત્યાર પછી ત્રીજો પ્રોબ્લેમ શોધી કાઢ્યો કે હૃદયમાં હૃદયની નળીઓ બંધ થઈ જાય છે, તો પછી એને ખોલવા માટે એક સાધન જોઈએ, અને આ દેશમાં બહુ જ મોંઘી સારવાર છે. 7.5 લાખ રૂપિયા મેં જ્યારે સ્ટેન્ટ હાથમાં લીધું ત્યારે હતું, ત્યારે એશિયા આખામાં કોઈ બનાવતું નહોતું. અમે આખા એશિયામાં, અમારી સહજાનંદ મેડિકલ ટેકનોલોજી એ પહેલી વહેલી કંપની છે કે જેણે સ્ટેન્ડ બનાવ્યા. તો પ્રોબ્લેમ જોયો કે ભાઈ 7.5 લાખ રૂપિયામાં તો ગરીબ માણસો તો શું, મને બી પોસાય એમ નથી 7.5 લાખ રૂપિયા સ્ટેન્ડ નાખાવું હોય તો. તો આને માટે કાંઈક સોલ્યુશન ગોતવું જોઈએ. 24 મહિના સુધી રાત દિવસ અમે લોકોએ કામ કર્યું, મેં એન્જિનિયરોને સાથે કામે લગાડ્યા 3-4 જણા, 24 મહિના સુધી રાત દિવસ કામે લાગી ગયા, અને 24 મહિનાને અંતે સ્ટેન્ડ બનાવીને બજારમાં મૂકી શક્યા. અત્યારે દુનિયાના 72 દેશોમાં 30 લાખ લોકોના હૃદયમાં સહજાનંદ 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 થાય છે. આવ્યું ક્યાંથી? પ્રોબ્લેમ, વર્ક ઓન સોલ્યુશન એન્ડ ધેન યુ આર ધેર એન્ડ યુ કેન બી સક્સેસફુલ પર્સન. ઇટ્સ અ સિમ્પલ ફોર્મ્યુલા, યુ હેવ ટુ વર્ક ફોર ધેટ. તમે સંસ્કૃતમાં કહેવત ભણ્યા છો, સુતેલા સિંહના મુખમાં મૃગલું ક્યારે આવતું નથી. કેટલા જણા ભણ્યા છો? વાહ, બધા જ ભણ્યા છો, બોલો. હે, સિંહ છે એ જંગલનો રાજા છે, છતાંય એને શિકાર કરવા માટે સવારથી સાંજ સુધી દોડવું પડે, ને તોય કોક કોક દિવસ તો ભૂખ્યો રહે, સાંજ પણ ભૂખ્યો લોથપોથ થઈ જાય દોડી દોડીને સૂઈ જવું પડે. સિંહ જંગલનો રાજા હોવા છતાંય જો આટલું દોડવું પડતું હોય તો તમે કયા ગામના રાજા છો? હે, તમારા ઘરમાંય નહીં આવતું હોય, ગામનું તો ક્યાં રહ્યું, બરાબર. પણ જો તમે ભણશો, વાંચશો 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 અને સમજશો, ના સમજી શકાય તો એ ચોપડી લઈને અહીંયા સંતો પાસે આવજો, તમારા શિક્ષકોને જઈને પૂછશો તો એ તમને સમજાવશે. સાહેબ એમ ના કહે કે ભાઈ આ તો અભ્યાસક્રમ બહાર છે, મારી યાર વાત નહીં કરવાની, એવું કહે તો પછી સ્વામીજીને કહેવાનું, સ્વામીજી આ સાહેબ તો કંઈ સમજાવતા બી નથી. તો સ્વામીજી એમને વિનંતી કરશે કે સાહેબ આવું તો ન કરાય, તમારે સમજાવવું તો પડે બાળકોને, બરાબર છે. જો વાંચશો અને સમજશો, જ્ઞાનને પચાવશો, તો આવનારી ભવિષ્યની તમારી જિંદગી સફળ થશે. તો તમે
મુશ્કેલીઓને આઈડેન્ટિફાઈ કરી શકશો, એને મુશ્કેલીઓને ઓળખી શકશો. જો ઓળખશો તો તમને, તમે ચાલ્યા જતા હોય પગમાં કાંટો વાગે તો કાઢવાની કોશિશ કરો ને. કાંટો વાગ્યો એ મુશ્કેલી આવી, એટલે પછી એને હલ કરવા માટે શું તમે પીન શોધો કા કોકને કહો ભાઈ મને કાંટો કાઢ્યા, બરાબર છે? થાય ને એવું? ક્યારે થયું? કે તમે મુશ્કેલીને ઓળખી ત્યારે. સો તમારા માટે ભવિષ્ય ઉજળું છે પણ વેરી ચેલેન્જિંગ છે, કારણ કે હવે નોકરીના પ્રકારો બહુ ઝડપથી બદલાઈ રહ્યા છે. તમારા દાદાઓ અથવા તો તમારા ગ્રેટ ગ્રાન્ડફાધર એટલે તમારા દાદાના પપ્પા જે જમાનામાં હતા, એ જમાનામાં 5-5 ભાઈઓ 10-10 ભાઈઓ હતા. સાંભળ્યું હશે ને તમે કે મારા દાદાના દાદા તો 10 ભાઈઓ હતા. શું કરવા એટલા બધા ભાઈઓ ને બહેનો હતા ખબર છે કોઈને? કારણ કે ખેતીમાં મજૂર શોધવા ના જવા પડે એટલે મજૂર ઘરે પેદા કરતા હતા. ખ્યાલ આવ્યો? હવે તમે એક એક છોકરાઓ જશો, એક ભાઈ ને એક બેન અથવા તો એક જ છોકરો હોય કે એક જ દીકરી હોય છે ને, એવું શું કરવું? હવે ખેતીમાં મજૂરીની જરૂર નથી, ટ્રેક્ટર આવી ગયા, હે પેલા હાર્વેસ્ટર આવી ગયા. 100 વીઘાના ઘઉં હોય તો એક મશીન એક જણો જઈને આખું વાવી વાળી નાખે. ઓલું તો ઘઉં વાઢવાના, એના પાથરા કરવાના, એના પૂળા વાળવાના, એમાં માણસોની જરૂર હતી. હવે તો હાર્વેસ્ટર આવ્યું તો સીધી ગુણી, ઘઉંની ગુણી ભરાઈ જાય, બોલો હે. અને એ બી પાછી ટ્રેક્ટરમાં લોડ બી થઈ જાય. એવાય મશીનો અમારે ત્યાં તો એવા મશીનો છે કે રોટલી હોત વણે સીધી થાળીમાં આવી જાય. એટલે હવે મજૂરોની જરૂર ના રહે એટલે નાના કુટુંબ થઈ ગયા. ત્યાર પછી કારકુનોની જરૂર હતી, ખાતાઓ નામાઓ લખવા ફલાણું ઢીકડું. તો હવે એક કોમ્પ્યુટર છે એ 100 જણનું કામ કરે, એ 100 જણા નામું લખતા એક જણો કરી શકે આરામથી. તો અહીંયા 100 99 નોકરી જતી રહી. હવે અમારે અમેરિકાની અંદર તો ઓટોમેટિક ચાલતા ટ્રકો, ઓટોમેટિક ચાલતી કાર ગાડીઓ આવી ગઈ. હું અહીંયા ફોન ઉપર એમ કહું કે મારે ફલાણી જગ્યાએ જવું છે એટલે ગાડીને ખબર પડે હું ક્યાં ઊભો છું, ત્યાં આવીને ઊભી રહી જાય, મારે બેસી જવાનું દરવાજો ખોલીને, અને મેં જે એડ્રેસ નાખ્યું હોય ત્યાં બરાબર મને ઉતારી દે. ગાડીમાં કોઈ ડ્રાઈવર ના હોય, એ જાતે ચાલતી હોય, પાછી એનું ચાર્જિંગ ખૂટી જાય જાતે એ ચાર્જિંગ સ્ટેશનમાં જઈને પોતાને ચાર્જ બી કરી લે, બોલો હે. એવું આ દેશમાં પણ તમે અત્યારે 15-16 વર્ષના છુઓ, તમે 40 વર્ષના થશો ત્યાં સુધીમાં આ દેશમાં આવી જશે. પછી શું કરશો તમે? ટ્રક ડ્રાઈવરની નોકરી જતી રહી, ટેક્સી ડ્રાઈવરની નોકરી જતી રહી, અત્યારે પેલું ઓલા ને એ બધું ચલાવે છે એની નોકરી જતી રહી, તો તમે કરશો શું? એટલા માટે તમારે અત્યારે વાંચવાનું છે, ભણવાનું છે. ભણવાની સાથે સાથે રમત ગમત રમવા કેટલા જણા જાઓ છો? બધા જાઓ છો? રમવાનો રસ કેળવો તો તમે ફિઝિકલી ફિટ થશો. સાથે સાથે કોઈને મ્યુઝિકનો રસ હોય તો અહીંયા સંતો પાસે આવીને મ્યુઝિક શીખો, તબલા શીખો, હાર્મોનિયમ શીખો, ગાતા વગાડતા શીખો. આ જો તમારી પાસે એક્સ્ટ્રા ટેલેન્ટ હશે, ભણવા ઉપરાંત જો એક્સ્ટ્રા ટેલેન્ટ હશે તો બજારમાં તમારો ભાવ બોલાશે. ખ્યાલ આવ્યો? જેટલું તમે એક્સ્ટ્રા કામ કરી શકતા હશો ભણવા સિવાયનું, તો તમારા માટે ભવિષ્ય ઉજ્જવળ થશે. નહીતર તો પછી સ્વામીજીએ કીધું વોચમેન, હે જો હું અહીંયા ભણતો ત્યારે મને તમારી જેવું જ ગુજરાતી આવડતું હતું. સ્વામીએ કીધું એમ સ્લીપર બી નહોતા, હે પણ અત્યારે ભગવાનની દયાથી જે કાંઈ થઈ રહ્યું છે એ થઈ શકે છે. એટલા માટે કે નાનપણમાં ક્યારેય પાછું વાળીને જોયું નથી મહેનત કરવામાં, ફોનમાં રમત કરી નથી. અમારા જમાનામાં તો ફોન જ નહોતા એટલે કાંઈ પ્રશ્ન નહોતો, પણ ફોનમાં કે છાપા વાંચવામાં કે એવા ખોટા કોઈ કામોમાં ટાઈમ બગાડ્યો નહોતો. એટલા માટે અત્યારે જે કાંઈ કરી શકાયું જીવનની અંતિમ ક્ષણો તો નહીં કહેવાય પણ ઉત્તરાર્ધ કાળ કહેવાય, જીવનના ઉત્તરાર્ધ કાળમાં, અને હા અંતિમ ક્ષણો, હું 7 વખત અંતિમ ક્ષણોમાંથી જઈને પાછો, જો આ ભગવાન ઘનશ્યામ મહારાજના આ સંતોની દયાથી 7 વખત છેલ્લા 2014થી અત્યારે 21 એટલે 6 વર્ષ થયા ને, 7 વર્ષમાં 7 વખત મૃત્યુને જે સ્વામિનારાયણ કરીને પાછો આવ્યો છું, હે
સાત વખત આ ભગવાનની દયાથી. અને અત્યારે તમારે મારી સાથે દોડવા આવવું હોય તો કદાચ તમને હરાવી દઉં ખરો. તો પણ એ બધાનું કારણ છે નાનપણમાં જે પેલું ગામડામાં કહે ને કે ચોખ્ખી ભેંસના દૂધ ખાધા છે એમ. ભેંસનું ચોખ્ખું ઘી નહીં, ચોખ્ખી ભેંસનું ઘી. એટલે તમારે મહેનત કરવા સિવાય કોઈ છૂટકો નથી. ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ ટુ હાર્ડ વર્ક. સમજાય છે? સખત મહેનતનો કોઈ પર્યાય નથી. મહેનત કરજો, વાંચજો, સાથે ભગવાનને અને આ સંતોને રાખજો. ગુરુકુળમાંથી બહાર જાઓ તો ગુરુકુળને ભૂલી નહીં જતા. ગુરુકુળ લક્ષ્મીજી કોણ છે ખબર છે? લક્ષ્મીજી ભગવાનના અર્ધાંગીની છે, ભગવાનના ધર્મપત્ની છે ને. હવે લક્ષ્મીજી જોતા હોય પણ એના પતિને રાખો નહીં તમે તો લક્ષ્મીજી છે એ તો પતિવ્રતા સ્ત્રી છે. હવે એના પતિને તમે કહો કે ભાઈ તમે તમારી ઘરે રહ્યો તો પછી લક્ષ્મીજી એમ ક્યાં ખાડું તો હું મારા પતિ ભેગો રહું. બરાબર? જો તમારે લક્ષ્મીજી જોતા હોય તો નારાયણને રાખજો અને નારાયણના આ બધા સંતોને રાખજો તો જીવનની અંદર સુખ અને શાંતિ આ બંને આવશે. અને છેલ્લે નીડ અને ગ્રીડ, નીડ અને ગ્રીડ આ ખાસ યાદ રાખજો અને લખી રાખજો, જઈને તમારી ચોપડીમાં લખી નાખજો. નીડ એન્ડ ગ્રીડ, નીડ એટલે જરૂરિયાત અને ગ્રીડ એટલે ઈચ્છાઓ, લોભ વૃત્તિ. આ જગતની અંદર માનવના ઇતિહાસમાં કોઈ માણસ પોતાની ઈચ્છા પૂરી કરી શક્યો નથી. આપણે રાવણનું વાંચીએ ને કે રાવણને સ્વર્ગ સુધી સીડી બનાવી હતી તો બનાવી શક્યો નહીં. એમ માનવના ઇતિહાસમાં, માનવનો ઇતિહાસ 10,000 વર્ષ ગણો કે લાખ વર્ષ ગણો કે 10,00,000 વર્ષ ગણો, આ ઇતિહાસમાં કોઈ મનુષ્ય પૃથ્વી ઉપર પોતાની ઈચ્છા પૂરી કરી શક્યો નથી. તો તમે કરી શકવાના નથી, હું બી કરી શક્યો નથી. આપણે દરેક આપણી પોતાની નીડ એટલે કે જરૂરિયાત પૂરી કરી શકીએ. ખ્યાલ આવ્યો? હવે જરૂરિયાત કોને કહેવાય ને નીડ ઈચ્છા ગ્રીડ કોને કહેવાય તમને સમજાવો. તમે ભંડારમાં ગયા અને શાક રોટલી આવ્યું, ખાવું એ જરૂરિયાત છે પણ મારે ઢોસા ખાવા છે એ ઈચ્છા છે. સમજાય છે? રોટલી ખાવાથી પણ પેટ ભરાય છે, ઢોસા ખાવાથી પણ પેટ ભરાય છે. સામે જે આવ્યું એ જમી લ્યો પણ સામે આવ્યું એની જગ્યાએ મારે તો પહેલું ખાવું હતું, તો એને ઈચ્છા કહેવાય. એટલે ઈચ્છા પૂર્તિ ક્યારેય ના થઈ શકે. આપણી પાસે ફોન હોય, તમારા પપ્પા પાસે ફોન હશે બરાબર છે, તો માઈનો ફોન કે સેમસંગનો ફોન હોય અને તમને એમ થાય કે મારી પાસે આઈફોન હોય તો મજા આવે. સો 4,000 રૂપિયાનો ફોન છોડીને 1,00,000 રૂપિયાનો ફોન લેવો હોય એને ઈચ્છા કહેવાય. ફોન જરૂરી છે પણ 4,000ના ફોનથી ચાલતું હોય તો 1,00,000 રૂપિયાના ફોનની જરૂરિયાત નથી. એ ઈચ્છા પૂર્તિની વાત થઈ અને ઓલી જરૂરિયાત પૂર્તિની વાત થઈ. જો આ બે વચ્ચેનો ભેદ તમે સમજી લેશો જીવનમાં તો ક્યારેય દુઃખી નહીં થાવ. સમજાય છે? નીડ અને ગ્રીડ આ બંનેની વચ્ચેની પાતળી ભેદરેખાને સમજીને જીવનમાં ઉતારજો તો ક્યારેય દુઃખી નહીં થાવ. અને જરૂર પૈસાવાળા થાવ, પ્રયત્ન કરો, દોડો, ભાગો, મોટા ઓફિસર થજો, મોટા અધિકારી, મોટા ધંધાવાળા થજો. હું ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરું છું. સર્વે સુખિન સંતુ, સર્વે સંતુ નિરામયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. જોકે ધીરુભાઈ એમના જીવનની બહુ તમને વાત નથી કરી, મારે 2 મિનિટમાં તમને કહેવું છે કે એણે તમને વાંચવાની ભલામણ કરી. એ ધીરુભાઈ જ્યારે એના ગામમાં હતા ત્યારે પ્રાથમિક 7મું ધોરણ ભણ્યા ત્યાં સુધીમાં 5,000 પુસ્તકો વાંચ્યા હતા એમણે. ત્યાં સુધીમાં 5,000 પુસ્તકો તો ત્યાં 7મું ધોરણ સુધી ભણ્યા. એનું જીવન છે એ બહુ ક્રેઝી છે, એને બર્નિંગ ડિઝાયર છે. આમાં તમે એટલા બધા છો પણ એમાં બર્નિંગ ડિઝાયર કોને છે કે મારે કંઈક જીવનમાં કરવું છે. એનું જે બેકગ્રાઉન્ડ છે એ તમારા જેટલું પણ સારું સમૃદ્ધ નથી. એ કહેતા હતા ને કે
સ્લીપર પહેરવામાં, સ્લીપર કોને નો એક ત્રણ વર્ષ કાઢતા હોય સ્લીપરમાં વિના એવા કોઈ છો નથી કોઈ. પણ એને એવું, એને બેકગ્રાઉન્ડ છે, કાંઈ બેકગ્રાઉન્ડ હોય તો જ માણસ આગળ વધે છે એવું હોતું નથી. બર્નિંગ ડિઝાયર હોય જેના હૃદયમાં, ધગધગતો અગ્નિ હોય, એ માણસ આગળ વધે. જે જે માણસો આગળ વધ્યા છે, અબ્દુલ કલામ કે નરેન્દ્ર મોદી કે એ બધા, એને બેકગ્રાઉન્ડ છે એ કંઈ તમારા કરતાં કોઈને વધારે સારું નથી. પણ એની વિશેષતા એક જ છે કે એના હૃદયમાં બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ. ધીરુભાઈ તો આ સંસ્થાને માટે પણ મરજીવા છે, એને સંસ્થાને માટે કરી છૂટવા માટે એનું તમામ જે છે એ બધું એણે સંસ્થાને માટે કુરબાન કરી રાખ્યું છે. એ દેશ વિદેશમાં એ જઈને એણે જે બિઝનેસો કર્યા છે, તો પણ એ સત્સંગીને અને ગુરુકુળની એણે આબરૂ વધારી છે. ગુરુકુળની જે બ્રાન્ડ છે એને દુનિયા ઉપર ફેલાવી છે. તો ગુરુકુળ, આજે ગુરુકુળ ધીરુભાઈને માટે બહુ ગૌરવ ફીલ કરે છે. તમે બધા ગુરુકુળમાં ભણો છો, તમને આ ગ્લોબલ પ્લેટફોર્મ મળે છે, એમાંથી તમારે કાંઈક ઇન્સ્પાયરિંગ લેવાની જરૂર છે કે આવું થવું હોય તો આપણે થઈ શકીએ ખરા. ભગવાન તમારી સાથે જ છે. જેમ ધીરુભાઈ છે, એણે જે એની લાઈફના બહુ પ્રસંગો કીધા નથી, મને તો ઈચ્છા હતી કે એના લાઈફના પ્રસંગો કહે અને તમને ઇન્સ્પાયરિંગ થાય. એટલા માટે ધીરુભાઈને બોલવાની જરાય ઈચ્છા નહોતી, અને તમારો જે ટાઈમ છે એટલા માટે વેસ્ટ કરવો નહોતો. પણ મારે તો તમને એ કહેવું છે કે એના જેવી જો બર્નિંગ ડિઝાયર તમારા હૃદયમાં જાગે કાંઈક કરી છૂટવાની, અને એમાંય ભગવાનને માટે અને ગુરુકુળને માટે કંઈક કરી છૂટવાની એવી ઈચ્છા જાગે, તો એવા વિદ્યાર્થીઓ એમણે આ ગુરુકુળનું પાણી છે અને શોભાયું છે અને એને વધાર્યું છે. એટલે તમે બધા એ જ છો, તમારા હૃદયમાં પડ્યું જ છે, પણ તમારા હૃદયમાં એ ડિઝાયર છે ને ઠંડી જામ થઈ ગઈ છે કે થવું હશે તો થાય, એમ થવું છે તો થાય એવું નહીં. બર્નિંગ ડિઝાયર જાગે તો બધું તમારી પાસે પણ પડ્યું છે. આટલા બધા છો અને આમાં તમને ગુરુકુળના ભણો છો, તમને આ જ મોટો લાભ છે. તમારો સિલેબસ જે પાકો કરવો કે સિલેબસ જે કરવો એ તો બીજી સ્કૂલોમાં પણ થાય છે, પણ મૂર્તિમાન ઉદાહરણો એ જે ડેવલપ કેમ થવાય, જીવનમાંથી મેળવી કેમ શકાય, એના મૂર્તિમાન ઉદાહરણો અહીંયા તમને જોવા મળે છે. એ તમારા મગજને વધારે ને વધારે ઇન્સ્પાયરિંગ અને મોટિવેશન કરે છે, અને એ જ આ ગુરુકુળની વિશેષતા છે કે ગુરુકુળમાં તમને એવા એવા ઉદાહરણો જોવા મળે છે ને એમાંથી તમે ઇન્સ્પાયર થઈ શકો છો. મનમાં જેને જાગતી હોય કાંઈ બર્નિંગ ડિઝાયર, તો તમે પણ એવું કરી શકો ભવિષ્યમાં, અને કંઈક જીવનમાં કરી શકો, અને ગુરુકુળને માટે પણ એ કરી શકો. એટલા માટે તમને ધીરુભાઈની સ્પીચ સંભળાવી હતી. વાલા વિદ્યાર્થીઓ, એ ધીરુભાઈનો દાખલો લઈને એવા ગુરુકુળના, ગુરુકુળમાં અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જેનું બેકગ્રાઉન્ડ કાંઈ નહોતું, ઝીરો હતું, અને એ ઝીરોમાંથી એ બધા હીરો થયા છે. તમે પણ એવા થવા સર્જાયેલા છો તમારા મનમાં જાગે તો. પણ મનમાં તમારે જગાડવું જોઈએ, ઘનશ્યામ મહારાજ પાસે ઊભા રહી, અને તમારે પણ એવા પવિત્ર સંકલ્પો કરવાની જરૂર છે કે હું કરીશ, હું કાંઈક મારા જીવનમાં સફળતા મેળવીશ, અને હું ઘનશ્યામ મહારાજને માટે કાંઈક કરી શકીશ, કરી છૂટીશ. એવા મરજીવા વિચારો જો કર્યા વિના એમણે માણસના હાથમાં કાંઈ આવતું નથી. એટલે વાલા વિદ્યાર્થીઓ, તમે એ ધીરુભાઈની વાત સાંભળી, અને ધીરુભાઈ અત્યારે અહીં બેઠા છે, વધારે કાંઈ નથી કહેતો, પણ તમારા મનમાં પણ તમે સારા વિચારો એવા કરજો, તમે પણ એમની જેમ આગળ જીવનમાં જઈ અને સફળ થઈ શકો છો. તમારા મનમાં જો હિંમત હોય અને તમે એની ઘોડે કામ કરવા તૈયાર હો, તો તમે પણ જરૂર આગળ વધી શકો. ઘનશ્યામ મહારાજ છે એ તમને ખૂબ આગળ વધારે. અને ધીરુભાઈએ કીધું એમ, એ ચાર પાંચ વાર ઠેઠ
મોતને આંબી આવ્યા છે. ધીરુભાઈની તબિયત બહુ જ નાજુક થઈ ગઈ હતી. ભગવાનની એમની ભક્તિ, એમને એમની પાસે સત્સંગના કંઈ સારા કાર્યો કરાવવા છે અને સંતોની પ્રાર્થનાથી એમને જીવન બક્ષિસ મળ્યું છે. હજી એ ગુરુકુળને માટે એક મરજીવા થઈ અને ભેખ લઈને આવ્યા છે કે મારે કાંઈક કરી છૂટું છે, ભગવાને મને જીવન બક્ષિસ આપ્યું છે, વધારે આજે ઓલું કે બોનસ આપ્યું છે, તો એ બોનસનો મારે પૂરો ઉપયોગ કરવો છે. એવી રીતે કેવળ ને કેવળ સંસ્થાને જ હવે તો હવેથી પોતે પોતાના બિઝનેસનું કાંઈ બહુ કરતા નથી. એમના દીકરા છે એ પણ એવા બહુ ગરવા છે, એટલે એ પોતે હવે અત્યારે ગુરુકુળનું જ કામ કરવા માગે છે અને ગુરુકુળને પણ પોતાના બિઝનેસની જેમ હાઈ ટોચ ઉપર પહોંચાડવા માગે છે. વાલા વિદ્યાર્થીઓ, તમે પણ એમાંથી જરૂર પાઠ લેજો અને જરૂર આગળ વધજો. ભગવાન તમને બધાને ખૂબ આગળ વધારે એવી ભગવાનના પ્રાર્થના અને ધીરુભાઈની તબિયત સારી રાખે. અમારે ચેતનભાઈ શેઠ આવ્યા છે, એ પણ એવા જ વ્યક્તિ છે. એમને પણ પૂજ્ય ગુરુ મહારાજની સાથે ખૂબ જ આત્મબુદ્ધિ છે, આ ગુરુકુળની સાથે ખૂબ જ જોડાયેલા છે. ભગવાન એ બધાને ખૂબ આગળ વધારે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.